તો નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટના વિદ્યાર્થીઓ સરકારના નિર્ણય અંગે શું કહી રહ્યા છે, આવો જોઈએ. રાજ્ય સરકાર દ્વારા જે નવરાત્રીના વેકેશનને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે હવે નિર્ણય રદ કરવામાં આવ્યો છે. એટલે નવરાત્રીમાં જે વેકેશનનો નિર્ણય જે રાજ્ય સરકાર દ્વારા લીધો હતો તે અત્યારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય રદ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય વાત છે કે રાજકોટના જે શાળા સંચાલકો છે કે તેમના દ્વારા અવારનવાર જે સરકાર છે કે તેમને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવતી હતી, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી, અને હવે આખરે આ જે નિર્ણય છે તે રદ કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયને રદ કરવાને લઈને રાજકોટના વિદ્યાર્થીઓ અને જે શાળા સંચાલકો છે, શિક્ષકો છે, તેમનું શું માનવું છે તે આપણે જાણીશું. આપને પૂછવા માંગીશ, આપ વિદ્યાર્થી છો અને જ્યારે નિર્ણય લીધો ત્યારે કેવા રિએક્શન હતા અને અત્યારે જ્યારે નિર્ણય રદ કર્યો છે ત્યારે આપનું શું માનવું છે? નિર્ણય લીધો ત્યારે બહુ બધા ખુશ હતા, પણ હું દુઃખી હતી. કારણ કે સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય એના જે અભ્યાસ હોય એ બધું છે ને ટીચર દ્વારા પૂરું કરવામાં નથી આવતું. તો જો ભારતમાં બધા જ તહેવારો ઉજવાય છે તેથી જો દર વખતે રજા જ આપવામાં આવે તો સ્ટુડન્ટનો કોર્સ ક્યારે પૂરો થાય? એટલા માટે આ હું અત્યારે બહુ ખુશ છું કે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો એટલા માટે કે જે સ્ટુડન્ટ તારે જે કોર્સ કમ્પ્લીટ નહોતો થતો હવે એ કમ્પ્લીટ થઈ શકશે. આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ છે, આપ શું કહેશો? રજાનો રદ કરવાનો નિર્ણય યોગ્ય છે, કારણ કે વર્ષમાં 2 મહિના રજા મળતી હતી જેના લીધે અભ્યાસ અધૂરો રહી જતો હતો, હવે તે પૂરો થઈ શકશે. નવરાત્રી તો આમ તો સૌરાષ્ટ્રનો પ્રિય તહેવાર છે, આમ પણ સ્ટુડન્ટ નવરાત્રી ગરબે રમવા વધારે જતા હોય છે અને આખો દિવસનો થાક લાગે અને બીજે દિવસે સ્કૂલ પછી ટ્યુશન્સ, તો જ્યારે સરકારે નિર્ણય લીધો ત્યારે કેવી ખુશી હતી કે ખુશી નહોતી? ના, ત્યારે ખુશી તો હતી જ, પરંતુ નવરાત્રીની સાથે અભ્યાસ પણ એટલો જ જરૂરી છે. આપ શું કહેશો? મારા મંતવ્ય પ્રમાણે જો આ નવરાત્રીનું વેકેશન લઈ લીધું એ જ બરાબર છે, એ જરૂરી ન હતું. 7મ-8મ પણ વેકેશન હોય છે, દિવાળીનું પણ એટલું જ વેકેશન આપે છે અને ઉનાળાનું પણ એટલું, તો એટલું વેકેશન આપે તો અભ્યાસ બધોનો પૂરો ન થઈ શકે. તો મારા મંતવ્ય પ્રમાણે આ રાજ્ય સરકારનો આ નિર્ણય બરાબર છે અને યોગ્ય છે. ચોક્કસથી વિદ્યાર્થીઓ તો રાજ્ય સરકારનો આ નિર્ણય યોગ્ય ઠેરાવી રહ્યા છે. આપણી સાથે શિક્ષક પણ જોડાયા છે. સાહેબ, આપને પૂછવા માંગીશ કે જે રીતે આપ અસંખ્ય જે સ્ટુડન્ટો છે કે તેને અભ્યાસ કરાવતા હશો, જ્યારે સરકારનો નિર્ણય હતો પછી સરકારના નિર્ણય સામે શાળા સંચાલકો દ્વારા લડત ચલાવવામાં આવી અને હવે આ નિર્ણય રદ કરવામાં આવ્યો છે, આપ શું માનો છો? ભારત આમ જોવા જાવ તો તહેવારનો દેશ છે. અહીંયા જો દરેક તહેવારની રજા રાખવામાં આવે તો લગભગ અભ્યાસનો કોઈ દિવસો જ ન વધે. અને લાસ્ટ યર જે રીતે નિર્ણય લીધો કે ભાઈ નવરાત્રી દરમિયાન રજા રાખવામાં આવશે તો એપ્રોક્સિમેટલી 10 દિવસ જેવું રજા જેવું થાય, તો આના પછી પણ 5-6 દિવસ બીજા પણ બાળકો રજા રાખતા હોય, કારણ કે ફેસ્ટિવલ હોય એટલે 7મ-8મ, દિવાળી, નવરાત્રી, તો પછી ભણવાનો દિવસો ક્યારે વધે છે, એટલે અભ્યાસ ઉપર બહુ મોટી અસર પડે છે. એટલા માટે આ યોગ્ય નિર્ણય છે, એકદમ યોગ્ય નિર્ણય છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા આજે નિર્ણય અત્યારે રદ કરવામાં આવ્યો છે તે યોગ્ય છે. આ નિર્ણય રદ કરવાના કારણે જે વિદ્યાર્થીઓનો જે અભ્યાસ અધૂરો રહી જતો હતો તે હવે અધૂરો નહીં રહે. કેમેરા પર્સન કિશોર વાડોલ સાથે સત્યમ મિશ્રા, ઝી મીડિયા, રાજકોટ.